હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધરતીસ કિચન. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વેજ મંચુરિયન. તો ચાલો બનાવીએ. તો મંચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ આપણે કોબીજ લઈશું અને એને ઝીણી ઝીણી છીણી દઈશું. હવે આપણે કોબીજને છીણી દીધી છે, એમાં એક ચમચી મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું. કોબીજમાં આપણે મીઠું ઉમેર્યું છે એટલે એમાંથી પાણી છૂટશે. આપણે એ પાણીને ધીમે ધીમે નીકાળી દઈશું. હવે તમે જોઈ શકો છો કે કોબીજમાંથી આપણે બધું જ પાણી નીકાળી દીધું છે. હવે એમાં આપણે 3 ચમચી કોર્નફ્લોર ઉમેરીશું. હવે એમાં 1 ચમચી મરી પાવડર ઉમેરીશું. પછી એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. હવે એમાં 7 પ્રમાણે મસાલા ઉમેરીશું, જેવા કે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું અને 7 પ્રમાણે મીઠું ઉમેરીશું. પછી એમાં 1 ચમચી સોયા સોસ ઉમેરીશું. પછી એમાં 1 ચમચી રેડ ચીલી સોસ ઉમેરીશું. પછી બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી દઈશું. પછી આ રીતે લોટ તૈયાર કરીશું અને એમાંથી મંચુરિયનના નાના નાના બોલ્સ બનાવી દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણે મંચુરિયન માટેના બોલ્સ બનાવીને તૈયાર કરી દીધા છે. હવે ગરમ થયેલા તેલમાં મંચુરિયનને એડ કરીશું અને તળી દઈશું. થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે મંચુરિયનને બહાર કાઢી દઈશું. હવે મંચુરિયનની ગ્રેવી તૈયાર કરવા માટે 1 કડાઈમાં 1 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય પછી એમાં કાતલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરીશું. પછી આદુ લસણની પેસ્ટ ઉમેરીને બરાબર હલાવી દઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય પછી એમાં પાણી ઉમેરીને બરાબર હલાવી દઈશું. પછી એમાં સોયા સોસ, રેડ ચીલી સોસ ઉમેરીને બરાબર હલાવી દઈશું. હવે 1 વાટકીમાં કોર્નફ્લોર લઈને થોડું પાણી ઉમેરીને સ્લરી તૈયાર કરી દઈશું. તૈયાર કરેલી સ્લરીને ધીમે ધીમે ગ્રેવીમાં ઉમેરીશું. સ્લરી ઉમેરવાથી ગ્રેવી તમારી ગાઢી થશે. પછી ગ્રેવી બરાબર તૈયાર થઈ જાય એટલે એમાં મંચુરિયન બોલ એડ કરીને બરાબર હલાવી દઈશું. હવે તમે જોઈ શકો છો કે તમારું ડ્રાય મંચુરિયન બનીને તૈયાર છે. આવા વધુ જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.